अमदावाद खातेनी आ रसो कांगड़िया पेढ़ीना 50 लाख रूपियानी लूंट करनार आरोपीओने रोकड रूपिया 35 लाख साथे झड़पी पाड़ती अमदावाद क्राइम ब्रांच गत तारीख 28/4/2023 ना रोज 4:00 થી 4:30 दरमियान नवरंगपुरा बोडी लाइन 4 रस्ता थी आगळ सुपर मॉल आगळ आवता एक मोटरसाइकल ऊपर आश्रे 25 થી 30 વર્ષના બે અજાણે આઈસમૂહ આવેલ અને મોટરસાઇકલના ચાલક તેનું પલ્સર બાઇક એક્ટિવાની એકદમ નજીક લાવેલ અને તે દરમિયાન મોટરસાઇકલની પાછળ બેસેલ ઈસમ ફરિયાદીએ એક્ટિવાની આગળ મૂકેલ રૂપિયા 50 લાખ ભરેલ એક મિલિટરી કલરની બેગ જૂટવી ચોરી કરી નાસી છૂટેલ હોય તે બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવતા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓના ફોટાના આધારે આ ગુનામાં ટુકડી દ્વારા ગુનાને અંજામ આપેલ હોવાનું જાણવામાં આવેલ તેથી ખાનગી બાતમીદારો મારફતે તપાસ તજવીજ હાથ ધરી તારીખ 25/5/2023 ના રોજ દહેગામ રોડ હંસપુરા બસ સ્ટેશન પાસેથી આરોપી વિશાલ અશોકભાઈ ગનામલભાઈ નનવાણી પ્રતિક પ્રવીણભાઈ રાયલાલ પાનવેકર અંગ ઝડતી દરમિયાન મળી આવેલ રોકડ રૂપિયા 1,05,000 ત્યારબાદ તપાસ કરતા તે દરમિયાન 33,95,000 કબજે કરવામાં આવેલ 10-15 દિવસ પહેલા નવરંગપુરા ખાતે આવેલ આર અશોક અંગડિયા ખાતે 50 લાખની લૂંટ થઈ હતી એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને સીસીટીવી અને ટેકનિકલ સોર્સેસ અને હ્યુમન સોર્સેસ નિમંત્રતા કામે કરતી હતી ત્યારે પીઆઈ વીબી આલ તેમજ એમના સાથેના પીએસઆઈ પીવી ચૌધરી પીએસઆઈ અને જાડેજા પીએસઆઈ એમને હ્યુમન સોર્સ દ્વારા ઇન્ફોર્મેશન મળેલ કે એક વિશાલ સિંધી અને બીજો પ્રતિક પાનવેકર નામનો ઈસમ લૂંટમાં સામેલ છે અને એમને જે બાઇક યુઝ કરે છે એ બાઇક સાથે હાજર છે ત્યારે વીબીઆલ અને ચૌધરી અને જાડેજા એમને ગોઠવી એમને અટક કરી છે અને બંને આરોપીને 36 લાખના મુદ્દામાલ સાથે અટક કરી છે આરોપીઓને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ યુક્તિ પ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે એને અલગ અલગ સીસીટીવીથી બચવા માટે એને આખું શરીર ઢાંકી લીધું હતું એક પણ શરીરનો એક પણ ભાગ ન દેખાય એવી રીતે પોશાક એમને કર્યો હતો તેમજ સીસીટીવીથી બચી શકાય અને પોલીસને ગેરમાર્ગે દોરી શકાય એ માટે અલગ અલગ ગલીઓનો એ ઉપયોગ કરતા હતા જે ઇન્ટરનલ ગલીઓ છે એનો ઉપયોગ કરતા હતા તેમજ એ ઓલમોસ્ટ 150 કિલોમીટર દૂર અમદાવાદ જતા રહ્યા હતા અને જ્યારે અંધારું થઈ ગયું ત્યારે વાપસ અમદાવાદ આવ્યા હતા અને 150 કિલોમીટર દૂરના સીસીટીવી કેમેરા લગભગ 1000ના ઉપર સીસીટીવી કેમેરા જે મેજર સીસીટીવી કેમેરા છે એ ટીમે ચેક કર્યા છે વિશાલ સિંધી નામનો જે આરોપી છે એ માસ્ટરમાઇન્ડ છે અને પહેલા પણ એ કૃષ્ણનગર અને દુસરે બીજી એ લૂંટ કરી ચૂક્યો છે અને મોટા મોટા લૂંટમાં એ સામેલ છે લૂંટનો ઉદ્દેશ શું છે સાહેબ એ મોજશોખ કરવા માટે જ લૂંટ કરે છે અને લૂંટ કર્યા પછી ભાગ પાડ્યા પછી મોજશોખ કરવો અને ફરીથી બીજી લૂંટ કરવી એ જ એમનો હેતુ રહે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો 70.com આઝાદી સમાચારોની